ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. ઓ, આજે તો બહુ ખુશ લાગો છો. તો મિત્રો, આજે કઈ તારીખ છે, આજે કયો વાર છે, કયું વર્ષ ચાલે છે, આ બધું જોવું હોય તો આપણે સમાજ જોઈએ. બરાબર છે, તમારો જવાબ એકદમ સાચો છે. સમાજ જોઈએ કેલેન્ડરમાં, બરાબર ને? અને કેટલા વાગ્યા છે, કેટલો સમય થયો છે એ જોવું હોય તો શાનો ઉપયોગ કરીએ સમય જોવા માટે? ઘડિયાળનો. બરાબર છે તમારો જવાબ. તો મિત્રો, આજે આપણે એવું જ એક પ્રકરણ જોવાના છે, પ્રકરણ 7, સમય વહી જાય છે. ચાલો જોઈએ. તો મિત્રો, તમને ખબર છે દિવસ કોને કહેવાય અને રાત કોને કહેવાય? ખબર છે? તો સવારે સૂરજ ઉગે અને સાંજે સૂરજ આઠમે ત્યાં સુધીના સમયગાળાને દિવસ કહેવાય છે. અને સાંજે સૂરજ આઠમે અને સવારે ફરીથી સૂરજ ઉગે ત્યાં સુધીના સમયગાળાને રાત કહેવાય છે. બરાબર ને? તો એક દિવસ અને રાતનો સમય મળીને એક દિવસ બને છે. તો ચાલો આગળ જુઓ. તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 95 પર જુઓ, ઉલટો સુલટો સમય, એટલે કે ઉલટા સુલટા સમયની વાર્તા. ચાલો જોઈએ. જ્યારે સૂરજ આઠમે ખાલી જગ્યા છે ત્યારે સુમન જાગે છે. તો સુમન સૂરજ આઠમે ત્યારે જાગે? ક્યારે જાગે? સૂરજ ઉગે ત્યારે જાગે. તો અહીં આ આઠમે શબ્દ ખોટો છે, એટલે એના ઉપર આપણે છેકો મારશું અને અહીં ખાલી જગ્યામાં લખશું ઉગે છે ત્યારે સુમન જાગે છે. બરાબર? કેવી સુંદર સાંજ, ખાલી જગ્યા. કેવી સુંદર સાંજી જગ્યાએ આપણે અહીંયા શું લખવાનું ખાલી જગ્યામાં? સવાર. અહીં સાંજ શબ્દ પર છેકો મારવાનો અને અહીંયા ખાલી જગ્યામાં લખવાનું સવાર. તે ઝડપથી 2 કલાકમાં ખાલી જગ્યા પોતાનું મોં ધોવે છે. સુમને મોં ધોતા 2 કલાક થાય? 2 મિનિટમાં પોતાનું મોં ધોવે છે. અહીંયા કલાકમાં આપણે છેકો મારશું અને ખાલી જગ્યામાં લખશું મિનિટમાં. બરાબર? અને ઝડપથી બહાર દોડી જાય છે. તે સીધી જ પક્ષીઓના માળા તરફ જાય છે. તે છેલ્લા થોડાક મહિનાઓથી ખાલી જગ્યા ઈંડાનું નિરીક્ષણ કરી રહી છે. તો ઝડપથી મોં ધોઈને સુમન બહાર જાય છે અને પક્ષીનો મારો છે ત્યાં એ જાય છે. અને છેલ્લા થોડાક મહિનાઓથી ક્યાંથી જોતી હશે? થોડાક દિવસોથી. બરાબર? તો અહીં મહિનાઓ ઉપરથી આપણે છેકો મારશું અને ખાલી જગ્યામાં લખશું દિવસોથી. દિવસોથી ઈંડાનું નિરીક્ષણ કરી રહી છે. તેમાંથી ઈંડામાંથી બચ્ચું બહાર આવે તેની રાહ જોતી હતી. સુમન કોની રાહ જોતી હતી? કે ઈંડામાંથી ક્યારે બચ્ચું બહાર આવે એની રાહ જોઈ રહી હતી. પરંતુ 1 અઠવાડિયામાં ખાલી જગ્યા પોતાની આંખોનો પલકારો મારે તે પહેલા એક બિલાડી ઝાડ ઉપર કૂદકો મારે છે. આપને આંખનો પલકારો મારતા 1 અઠવાડિયું થાય? મારો જોઈએ તમારી આંખનો પલકારો કેટલી વાર લાગે? સેકન્ડમાં. તો અહીં ખાલી જગ્યામાં આપણે લખશું સેકન્ડ અને અહીં અઠવાડિયામાં શું કરશું? આ ખોટા શબ્દ ઉપર છેકો મારશું અને ખાલી જગ્યામાં લખશું સેકન્ડમાં. બરાબર? પરંતુ 1 સેકન્ડમાં પોતાની આંખોનો પલકારો મારે તે પહેલાં બિલાડી ઝાડ ઉપર કૂદકો મારે છે. પક્ષીની માતા મોટેથી રડે છે અને સુમન બિલાડીને ભગાડવા માટે દોડી જાય છે. જ્યારે બિલાડી ઝાડ પરથી કૂદકો મારે છે ત્યારે તે મોટી લીલી કેરી સાથે અથડાય છે. ધમ. તો સુમન તેની આંખનો સેકન્ડમાં પલકારો મારે તે પહેલાં એક બિલાડી ઝાડ ઉપર કૂદકો મારે છે. પક્ષીની માતા એટલે કે બચ્ચાની માતા જોરથી રડે છે અને સુમન કોને ભગાડવા દોડે છે? બિલાડીને ભગાડવા માટે દોડી જાય છે. અને બિલાડી એક મોટી લીલી કેરી સાથે અથડાય છે. અને આમ બિલાડી મોટી લીલી કેરી સાથે અથડાઈને નીચે પડે છે અને ધમ કરીને અવાજ આવે છે. તો અહીં આ રંગીન શબ્દો ખોટા આપેલા છે અને આપણે આ ખાલી જગ્યામાં કેવા શબ્દો લખ્યા? સાચા શબ્દો લખ્યા. સમજાઈ ગયું? આગળ જુઓ. 2 દિવસમાં ખાલી જગ્યા તે નીચે પડે છે. તો કેરી ક્યારે નીચે પડી ગઈ? 2 દિવસથી આ કેરીને નીચે પડતા? 2 સેકન્ડમાં. તો અહીં ખાલી જગ્યામાં લખશું સેકન્ડમાં અને દિવસમાં શબ્દ ઉપર આપણે શું કરશું? છેકો મારશું અને ખાલી જગ્યામાં લખશું સેકન્ડમાં. 2 સેકન્ડમાં તે નીચે પડે છે. ઓહ, કેવું દુઃખદાયક! કેરી હજુ પૂર્ણ રીતે પાકી ન હતી. મીઠી થવા માટે તેને
एक वर्षनी खाली जगह जरूर हटी तो केरी ने मीठी थवा माटे एक वर्षनी जरूर लागे केटलानी जरूर लागे एक अठवाडियानी तो अहींया वर्षनी ऊपर छेको मारशो अने खाली जगह में लखशू अठवाडियानी। अचिंता सुमननी बहेने बूम पाड़ी के हजू तू भूखी थई नथी तारा पेटनू घड़ियाळ ऊँघवा गयू छे आव अने रात्रिना भोजनमां खाली जग्या गरमा गरम उपमा जमी ले। तो एनी बहेन बूम पाड़े छे सुमननी के तने भूख नथी लागी तारू पेटनू घड़ियाळ ऊँघवा गयू छे आवुं कोण कहे छे सुमननी बहेन तेने कहे छे। तो मित्रों आपणे रात्रिना भोजनमां उपमा जमीए छीए क्यारे जमीए उपमा સવારમાં નાસ્તો કરીએ બરાબર ને તો અહીં રાત્રિના ભોજનમાં આપણે છેકો મારશું અને ખાલી જગ્યામાં લખશું સવારના નાસ્તામાં એટલે કે આપણું આવશે સવારના નાસ્તામાં ગરમા ગરમ ઉપમા જમી લે। તો જુઓ અહીં આ રંગીન શબ્દો ખોટા છે અને આપણે આ ખાલી જગ્યામાં સાચા શબ્દો લખ્યા। તે કેટલો સમય લે છે તો મિત્રો તમે કોઈને સ્વેટર ગૂંથતા કે કાપડ વણતા જોયા છે તમે કુંભારને માટલું બનાવતા કેટલો સમય લાગતો હશે એ તમે કોઈ દિવસ જાણવાનો પ્રયત્ન કર્યો છે તો એ જાણશો કે તેઓને કેટલો સમય લાગે છે। તો મિત્રો તમને સ્નાન કરતા એટલે કે નહાતા કેટલી વાર લાગે કલાક થાય કે મિનિટ થાય પૂછો જોઈએ તમારી મમ્મીને તમારા મમ્મી તમને કહેશે કે તમે નહાતા મિનિટ થાય છે કલાક થાય છે બરાબર ને પૂછજો મમ્મીને। તો મિત્રો એવી ઘણી જુદી જુદી વસ્તુઓ છે કે જે જુદો જુદો સમય લેતી હોય છે જુદી જુદી ક્રિયાઓ જુદો જુદો સમય લે છે જે આપણે અહીં કોઠામાં લખવાના છે એટલે કે અહીં આપણે કોષ્ટકમાં લખીશું કે કઈ ધુઓ એટલે કે કઈ ક્રિયાઓ છે જે અલગ અલગ કે જુદો જુદો સમય લે છે। તો ચાલો જોઈએ પહેલા આપણે કઈ ક્રિયાઓ એવી છે કે જેને કરતા આપણને સેકન્ડ લાગે છે એટલે કે કઈ ક્રિયાઓ છે કે જેને સેકન્ડ લાગે છે ચલો બોલો જોઈએ ચલો બોલો બરાબર છે વાળ આગળ બોલો ચલો દરવાજો ખોલવામાં ચપટી વગાડવામાં બરાબર ને ચપટી વગાડવામાં સેકન્ડ લાગે ને ચપટી વગાડીએ તો તમને આગળ કોઈ ક્રિયા યાદ આવતી હોય એટલે કે જે ક્રિયા કરતા તમને સેકન્ડ લાગે છે એ ક્રિયા યાદ આવતી હોય એમાં લખી શકો છો। તો હવે જુઓ મિનિટો લાગે છે કઈ ક્રિયાઓ એવી છે કે જે તમે કરો છો કે ત્યારે તે ક્રિયા મિનિટ લે છે તો કઈ નહાવામાં પછી કપડા પહેરવામાં આગળ બોલો ચાલો બૂટ પહેરવામાં પછી પુસ્તક દૂધ ગરમ કરવામાં નીક લાગે ચાલો આગળ બોલો પુસ્તકનું પાનું વાંચવામાં કલાકો લાગે છે બોલો ચાલો કઈ ક્રિયા હશે કે જેને કલાક લાગે રસોઈ બનાવવામાં આગળ બોલો કપડા ધોવામાં પછી આગળ બોલો બરાબર છે મિત્રો સાથે રમવામાં ચલો બોલો આગળ ખિસ્સામાં પેપર લખવામાં આગળ બોલો ચાલો શું આવશે ઘરેથી શાળાએ બરાબર તો તમારે આગળ પણ લખવાનું છે જો તમને કોઈ ક્રિયા યાદ આવતી હોય કે જે ક્રિયા કરતા તમને કલાક લાગે તો એ ક્રિયા આગળ તમે લખી શકો
છો. તો જુઓ દિવસો લાગે છે, કઈ ક્રિયાઓ કરતા દિવસો લાગે છે એ લખવાનું છે. તો ચાલો બોલું છું, નખ વધવામાં, પછી ઘર રંગવામાં, આગળ બોલો ચલો સૂર્યોદય થવામાં, બીજમાંથી છોડ ઉગવામાં, ચલો આગળ બોલો સ્વેટર બનાવવામાં, સ્વેટર ગૂંથવામાં, બરાબર. આ ક્રિયાઓને શું લાગે છે? દિવસો લાગે છે. જો તમે જુઓ મહિનાઓ લાગે છે, કઈ ક્રિયા એવી છે કે જેને થતા મહિનાઓ લાગે છે કરે. ચલો બોલો, ફળ પાકવામાં, આગળ બોલો બાળકને ચાલતા શીખવામાં, આવે છે કોઈ ક્રિયા તમને કે જેની થતા મહિનાઓ લાગે છે? બોલો બોલો. ઋતુઓ બદલવામાં, ઋતુ બદલવામાં, આગળ બાળકને મોટું થવામાં, ઘર બાંધવામાં એટલે કે મકાન ચણવામાં, બરાબર. તો આગળ તમને કોઈ ક્રિયા યાદ આવતી હોય તો તમે લખી શકો છો. એટલે કે આ ક્રિયાઓ અલગ અલગ સમય લે છે. તો મિત્રો, તમે આ કોઠો જેટલો લાંબો બનાવી શકો એટલો આ કોઠો લાંબો બની શકે છે. સમજાઈ ગયું? તો મિત્રો, કાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.